રાજ્યમાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો આજે પણ યથાવત રહ્યો. ગઈકાલે પાટણની ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડ્યું હતું અને તંત્ર દોડતું થયું હતું. તો આજે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા નજીક બ્રજપર ગામે પણ માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું. તો અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ડુમાણા ગામ નજીકથી પસાર થતી કેનાલમાં ગાબડું પડ્યું. આમ ગાબડા પડવાનો દોર આજે પણ યથાવત રહ્યો. તો વિરમગામમાં સબ અને માઇનોર કેનાલમાં ગાબડું, કમાલપુર ડિસ્ટ્રિક્ટની કેનાલમાં ગાબડું પડ્યું છે. ડુમાણા કાલિયાણા ગામ પાસેથી પસાર થતી હતી કેનાલ. ગાબડાના પગલે સિંચાઈનું પાણી રસ્તા પર ફરી વળ્યું. ખેતરોના ઊભા પાકને પણ નુકસાન થયું છે. ત્યારે આ દ્રશ્યો જોઈ શકાય છે કે પાણી બિલકુલ ઉપયોગમાં નથી આવી રહ્યું અને એમ જ રસ્તા પર વેડફાઈ ગયું અને કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા પાકને પણ નુકસાન થયું છે. અધિકારીઓ અલગ અલગ કારણ આપી રહ્યા છે જે પચી નથી રહ્યા, પરંતુ ગાબડામાં ભ્રષ્ટાચાર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, જેની સામે ખેડૂતોમાં પણ આક્રોશ છે. તો આ સાથે TV9 સંવાદદાતા સચિન પાટીલ જોડાઈ ગયા છે. સચિન, જે રીતે ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે, બીજી તરફ અધિકારીઓ જે રીતના કારણો આપી રહ્યા છે તે કોઈ પણ રીતે પચી નથી રહ્યા અને ખેડૂતોને પાક નુકસાન જઈ રહ્યું છે તે અલગ વાત. શિવાની, જ્યારે કેનાલની વાત કરવામાં આવે, કેનાલ ઓવરફ્લો થવાની વાત હોય કે પછી આ પ્રકારે કેનાલ તૂટવાની વાત હોય, કેનાલ તૂટવાની વાત નવી નથી. આપ જુઓ હજુ પણ પાણી કેવી રીતે આવી રહ્યું છે. જે કેનાલ તરફથી જે હમણાં જેસીબી મશીન આવ્યું હતું, જેસીબીથી જે આગળ, તો હજુ તો આગળ છે, આનાથી આગળ છે જે મેઇન કેનાલ છે. આ દેખાય છે આપને, માઇનર કેનાલની સાથેની જે આ જે નાની ચેનલ છે, ચેનલ અહીંયા તમને દેખાઈ રહી છે. પરંતુ આ જે કેનાલ છે એ કેનાલના અંદર ગાબડું પડવાને કારણે આ પાણી સીધું ખેતરોમાં જઈ શકતું હતું, પરંતુ સદનસીબે કહો કે પછી એમને જે ઇન્ટ્યુશન છે, ઇન્ટ્યુશનના ભાગે કહો, એમને જે પ્રકારની આશંકા હતી, આશંકાના ભાગરૂપે એમણે જે પાળ કરી રાખી હતી, એ ખેતરમાં પાણી ઘૂસ્યા નથી અને એમણે જે ચેનલાઇઝ કર્યું હતું પાણીને, ત્યારે આ જે પાણી અહીંયાથી છે એ આગળ એક જે કૃત્રિમ તળાવ બનાવેલું છે એમાં આ પાણી જે અત્યારે છે એનો સંગ્રહ થઈ રહ્યો છે. સદનસીબે ખેતરોમાં કોઈ જ મોટું નુકસાન નથી, પરંતુ વાત અહીંયા એ છે કે જ્યારે અધિકારીઓની જવાબદારી છે અહીંયા મેન્ટેન કરવાની કેનાલોને, સબ કેનાલ કે માઇનર કેનાલને, ત્યારે આ જે કેનાલો છે એ કેનાલ મેન્ટેન ન થતી હોવાને કારણે તૂટે છે. અને આના ઉપર જે ખેડૂતો અહીંયા છે એમની સાથે વાત કરીશું. તમે શું કહેશો, આ પ્રકારે જે કેનાલોની સ્થિતિ છે અત્યારે, કેટલો ડર તમારામાં હોય છે કે તમારી મહેનત પર પાણી ફરી વળશે? હવે આ કમાલપુર કેનાલ સબમાં અમે અત્યારે ઊભા છીએ અને મોટી કેનાલમાંથી નાની કેનાલમાં ગાબડાનું પાણી ચાલુ છે તે દેખાય છે. આવું ખેડૂતોને અવારનવાર નુકસાન વેઠવું પડે છે. સરકાર જે કંઈ એનો સદુપયોગ કરવા માટે બધું આપે છે, છતાં પણ એનો સારો ફાયદો ખેડૂતને મળતો નથી. જ્યારે પાણીની જરૂર હોય ત્યારે પાણી મળતું નથી અને જ્યારે આપવામાં આવે એટલે ઓવરફ્લો કરી નાખે, એના કારણે કેનાલો તૂટે છે. કેનાલો તૂટે છે. અહીંયા બીજો પ્રશ્ન એ પણ છે શિવાની, કે જ્યારે ખેતરો છે, ખેતરોમાં જે નજીકથી જ્યારે કેનાલ જતી હોય ત્યારે એને મેન્ટેન કરવાની જવાબદારી પણ એટલી છે. કેટલા સમય પહેલા કેનાલ એક વખત પહેલા પણ તૂટી હતી, 3 વર્ષ પહેલા તૂટેલી હતી, ત્યારે જીરાનો પાક હતો ખેતરમાં. તે રાત્રે આવીને માણસો, પછી બીજા માણસો લઈને આડા પતરા મૂકીને પાણી બહાર કાઢવું પડ્યું હતું. એટલે ગમે ત્યારે આ તો રાતે તૂટે, દિવસે તૂટે, ખેડૂતને તો ગમે ત્યારે નુકસાન થવાનું પડી રહે છે. અને આ લોકો જો આ બાવળિયા દેખાય છે અત્યારે, કોઈ વસ્તુ આ લોકો મેન્ટેન કરતા નથી. ગમે ત્યારે અંદર પેલી લીલ વરી ગઈ હોય, બાવળ થઈ ગયા હોય, તો આવા ઝુંડ ઉભા, એટલે કેનાલમાં પાણીનો અવરોધ થાય, એટલે પછી કેનાલનું પાણી તૂટીને ખેતરમાં ડાયવર્ટ થઈ જાય. અચ્છા, તમે શું કહેશો, અહીંયા જે પ્રકારે કેનાલ મેન્ટેન કરવાની વાત છે, કેવી રીતનો પ્રશ્ન ઉદ્ભવે છે, અધિકારીઓ અહીંયા જોવા આવે છે ખરા, તમને ખ્યાલ છે ક્યારે આવ્યા હતા છેલ્લે? આજ સુધીમાં અહીંયા આગળ કોઈ અધિકારી આવેલા જ નથી, પહેલી વસ્તુ તો એ છે. અને અહીંયા આગળ આ કેનાલ 5 વર્ષથી છે, 5 વર્ષમાં અહીંયા આગળ એક પણ ક્રોપ કટિંગ થયેલું નથી. કેનાલમાંથી કોઈ દિવસ એમાં કંઈ કાઢેલું નથી, બાવળિયા નથી કાઢેલા, સાફ નથી કરેલી આ કેનાલ. મારા ખ્યાલથી હું જ્યાં સુધી આ કેનાલ બની ત્યારે હું અહીંયા જ હતો, ત્યારથી આજ સુધી કોઈ નથી આવ્યું અહીંયા આગળ, એક અધિકારી પણ નથી આવ્યા.
સેવાની જવાબદારી છે અધિકારીઓની, અને જો અધિકારીઓની જવાબદારી મુજબ જે પ્રકારે કેનાલ દેખાય છે અત્યારે તો પાણી છે એટલા માટે ત્યાં સુધી જઈ શકાતું નથી ઇઝીલી, પરંતુ જે કેનાલ છે કેનાલની જે બંને તરફની દિવાલ હોય છે, બંને તરફની દિવાલ જ્યાં સિમેન્ટિંગ કરેલું છે એ સિમેન્ટ પણ જે છે ઉકળી ગયું છે. હવે કેનાલને લગભગ જો 5 વર્ષ જેટલો સમય થયો હોય કે 7 વર્ષ જેટલો સમય થયો હોય અંદાજે, ત્યારે એ કેનાલની સાફ સફાઈ કેમ નથી થતી? કારણ કે સીધો સીધો નિયમ છે શિવાની, આ જે પ્રકારની વસ્તુઓ કોઈ પણ વસ્તુનું બાંધકામ કરવામાં આવતું હોય અને આ જ્યારે સીધી સીધી રીતે જમીન સાથે સંકળાયેલું હોય ત્યારે એની ઉપર વાતાવરણની અસર થતી હોય છે ને એમાં નુકસાનીનો આ જે એનો અંદાજ છે અંદાજ વધી જતો હોય છે. ત્યારે આ બાબતને લઈને જ્યારે કેનાલના જે ડિપાર્ટમેન્ટ વિભાગ છે, નર્મદા ઓથોરિટી જે છે, એ ખરેખર આના બાબતે કામ કરે છે કે નહીં, અને જો મેન્ટેનન્સના નામે ફક્ત કાગળ ઉપર જ મેન્ટેનન્સ થતું હોય તો એ પણ એક મોટો સવાલ છે કે એ પૈસા અને રૂપિયા આખરે ગયા ક્યાં, એ પણ મોટો સવાલ છે. અને આ રીતે ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે. અધિકારીઓ ફક્ત કાગળ પર પોતાના કારણો બતાવીને છૂટી જાય છે અને ટેમ્પરરી ફક્ત ટેમ્પરરી માટી લગાવીને તેઓ અહીંયા સંતોષ માન્યો છે, પણ ખેડૂતો જે છે એમણે પોતાનું કર્તવ્ય સમજીને આ ચેનલ કરી અને ચેનલના કારણે અત્યારે પાણી કૃત્રિમ તળાવમાં જઈ રહ્યું છે. બાકી રામ ભરોસે તંત્ર જે પ્રકારે કહેવાય છે કેનાલોને લઈને ગુજરાતમાં બધે જ આ જ સ્થિતિ છે. બિલકુલ સચિન, એટલે રામ ભરોસે તંત્ર છે, અધિકારીઓને કોઈ ફિકર નથી કે ખેડૂતોને શું નુકસાન જઈ રહ્યું છે, પરંતુ ટીવી 9 ની ટીમ ગ્રાઉન્ડ પર પહોંચી છે અને જે જમીની સ્તરના દ્રશ્યો છે તે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. આ વિરમગામની કમાલપુર ખાતેની કેનાલ છે કે જ્યાં પાણી એમ જ વેડફાઈ રહ્યું છે અને ખેડૂતો સતત ચિંતામાં.